અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ બે ધંધાકીય સેવાઓ વિદ્યાર્થીની મિત્રો આપણે ધંધાકીય સેવાઓમાં વીમો ટપાલ વ્યવસ્થા અને વખાર વિશે સમજૂતી મેળવી આજે આપણે ધંધાકીય સેવામાં અન્ય એક સેવા વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ વિશે માહિતી મેળવીશું વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓથી આપ સૌ પરિચિત જ છો માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ માલની હેરફેર માટે કરવામાં આવતો હતો એની સાથે સાથે જળમાર્ગો પણ શોધાયા હતા આપણે જાણીએ છીએ પ્રાચીન સમયથી આપણા દેશમાંથી અન્ય દેશમાં જે વેપાર થતો હતો તે જળમાર્ગે જ થતો હતો અને હવે તો આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ શરૂ કર્યો છે એટલે વાહન વ્યવહારમાં ઘણા બધા પ્રકાર આવે છે વાહન વ્યવહારનો ઉપયોગ કરવાથી જે ઉત્પાદિત થયેલો માલ છે તેને એક સ્થળેથી અન્ય સ્થળે લઈ જવાય છે એટલે આજના સમયમાં વેપારને વાહન વ્યવહારની સેવા વગર કરવો મુશ્કેલ બને છે જોઈએ વાહન વ્યવહારનો અર્થ વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે આપણે વાહન વ્યવહારમાં વ્યક્તિઓની પણ એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરી શકીએ છીએ અને માલસામાનની પણ એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર થઈ શકે છે જેમ કે ધંધા કે એકમની અંદર વ્યક્તિઓ એટલે કે માણસો કર્મચારીઓ કામ કરતા હોય તો તે પણ ઉત્પાદનના સાધન તરીકે ગણી શકાય છે અને તેમને એક સ્થળેથી બીજા સ્થળે એટલે એમના રહેણાંકના સ્થળથી ધંધાના સ્થળ સુધી લઈ જવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ થાય છે તે જ રીતે ધંધાની અંદર જો એ વસ્તુનો વેપાર કરતા હોઈએ છીએ અથવા જેનું ઉત્પાદન કરતા હોઈએ કે ઉત્પાદિત માલ જે તૈયાર પેદાશ છે તેને ધંધાના સ્થળથી માર્કેટમાં લઈ જવા માટે અથવા અન્ય સ્થળથી ધંધાના સ્થળ સુધી લાવવા માટે પણ વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓની ઉપયોગીતા હોય છે આગળ જોઈએ વાહન વ્યવહારના પ્રકારો વાહન વ્યવહારના મુખ્ય છ પ્રકાર છે માનવ બળ દ્વારા સંચાલિત પશુબળ દ્વારા સંચાલિત હવાઈ માર્ગ જમીન માર્ગ જળમાર્ગ અને પાઇપલાઇન દ્વારા વાહન એમાં જમીન માર્ગના અન્ય બે પેટા પ્રકાર પડે છે એક છે રેલવે માર્ગ અને બીજું છે રસ્તા માર્ગ તો જોઈએ માનવ બળ દ્વારા સંચાલિત વાહનો આપણે વાહનમાં બળ દ્વારા સંચાલિત વાહનોથી પણ પરિચિત છીએ જેમ કે એક ઉદાહરણ લઈએ પેડલ રિક્ષાનું પેડલ રિક્ષા તમે જોઈએ જ હશે દિલ્હીમાં કલકત્તામાં અજમેરમાં આ બધા સ્થળે પેડલ રિક્ષાનો આજે પણ ઉપયોગ થાય છે આ પેડલ રિક્ષાનો ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે માનવી અને માલસામાનની હેરફેર માટે માનવબળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે જ એ ઉપરાંત આપણે એક અન્ય ઉદાહરણ લઈએ તો હાથલારી દ્વારા આજે ભારતની અંદર લગભગ બધા પ્રદેશોમાં માલસામાન નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે જેમ કે તમે તમારા રેણાંકના રહેણાંકના વિસ્તારમાં જોતા હશો કે હાથલારીમાં શાકભાજીવાળા હોય છે તો તે શાકભાજી લઈને ફળફળાદીવાળા હોય તો તે ફળફળાદી લઈને આવે છે અથવા ધંધાના સ્થળથી બજારમાં કે બજારમાંથી ધંધાના સ્થળમાં કોઈ માલસામાનની હેરફેર કરવી હોય તો તે માટે પણ હાથલારીનો ઉપયોગ કરવામાં આવે છે અને ગ્રાહકોના ઘર સુધી માલસામાન પહોંચાડવા માટે પણ હાથલારીનો ઉપયોગ કરવામાં આવે છે બીજો પ્રકાર છે વાહન વ્યવહારનો પશુબળ દ્વારા સંચાલિત એવા વાહનો કે જે પશુઓની શક્તિથી પશુઓના બળ દ્વારા ચલાવવામાં આવે તેને પશુબળ દ્વારા સંચાલિત વાહનો કહેવામાં આવે છે પશુઓ દ્વારા માલ અને માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી હોય છે જેમ કે ઘોડાગાડી છે બળદગાડું છે ઊંટ ગાડી છે તેના દ્વારા જે માલસામાનની હેરફેર કરવામાં આવે તેને પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવાય છે માનવીના બળ દ્વારા સંચાલિત હોય તો માનવ દ્વારા માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવાશે પશુના બળનો ઉપયોગ કરવામાં આવે તો પશુ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવાશે ત્રીજો જે પ્રકાર છે તે છે હવાઈ માર્ગ હવાઈ માર્ગથી પણ આપ સૌ પરિચિત જ છો માણસો અને માલસામાનની ખૂબ જ ઝડપી હેરફેર લાંબા અંતર માટે હવાઈ માર્ગ દ્વારા શક્ય બને છે જો કે ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ કરો તો મોંઘો સાબિત થાય એટલે લાંબા અંતર માટે તેનો વધારે કરીને ઉપયોગ કરવામાં આવે છે હવે આ જે વિમાન છે તે હવાઈ માર્ગમાં ચાલે છે વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવેની જરૂર પડે છે કારણ કે વિમાન શરૂ થાય છે ત્યારે ઘણા અંતર સુધી તે રસ્તા ઉપર એના રનવે પર ચાલે છે પછી તે ઉડાન ભરે છે અને ઉતરતી વખતે પણ તે ઉતરે છે પછી ધીમે 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 રનવે પર તે ચાલે છે અને પછી અટકે છે એટલે વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવે જરૂરી હોય છે ટૂંકા ગાળાના અંતર માટે અને થોડા માણસો અને થોડા માલસામાન માટે અને બીજું કે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારોમાં વિમાન ચાલતા નથી પરંતુ ત્યાં હેલિકોપ્ટરની સેવાઓ વધુ યોગ્ય બને છે તે પણ હવાઈ માર્ગમાં જ ઉપયોગમાં આવે છે હેલિકોપ્ટર પણ આપ સૌએ જોયો જ હશે આગળ વધીએ જમીન માર્ગ જમીન માર્ગમાં બે પેટા પ્રકાર છે એક છે રેલવે માર્ગ અને બીજું છે રસ્તા માર્ગ રેલવે માર્ગ અને રસ્તા માર્ગ પણ આપના આપ સૌ જાણો જ છો એનાથી તમે અપરિચિત નથી બધાએ રેલવે તો જોઈ છે રેલવે દ્વારા પણ માણસો અને માલસામાનની હેરફેર થાય છે રેલવે એટલે કે ટ્રેનના નામથી અમે આપણે એને ઓળખીએ છીએ ટ્રેનમાં આગળ એન્જિન હોય છે તે પણ તમ તમે સૌ જાણો જ છો એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ કે વિદ્યુતનો ઉપયોગ કરે છે હવે આ એન્જિન તો ચાલકબળ ધરાવે જ છે પરંતુ ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક શરૂઆતના ડબ્બા પણ ચાલકબળ ધરાવતા હોય છે આવા જે બધા કે અમુક ડબ્બા ચાલકબળ ધરાવતા હોય તેવી ટ્રેનને જેને એવી ટ્રેનને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે ફરીવાર ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલકબળ ધરાવતા હોય છે આવી ટ્રેનને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે પ્રશ્ન પૂછી શકાય છે મલ્ટિપલ યુનિટ ટ્રેન કોને કહેવાય છે હવે રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ ગુરુત્વાકર્ષણ ચુંબકીય શક્તિઓનો પણ ઉપયોગ થાય છે ભારતમાં હાલમાં જ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સી એનજીનો પણ ચાલકબળ તરીકે ઉપયોગ કરતાં એન્જીનો વપરાશમાં આવવા લાગ્યા છે શહેરના વિસ્તારોને જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડ રજૂ પુરવાર થાય છે આ ટ્રેન એટલે મેટ્રો ટ્રેન આવી મેટ્રો ટ્રેન શહેર આપણા ભારતની અંદર દિલ્હી છે મુંબઈ છે એવા શહેરોમાં તો દોડે જ છે હાલમાં સુરતમાં પણ મેટ્રો ટ્રેનનો પ્લાન રજૂ થઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં સુરત શહેરમાં પણ એક વિસ્તારને બીજા વિસ્તાર સાથે જોડતી અને શહેરમાં જ અંદર અંદરના વિસ્તારોમાં દોડતી મેટ્રો ટ્રેન ભવિષ્યમાં જોવા મળશે એટલે આજે જેમ બસ ચાલે છે તેમ ભવિષ્યમાં આપણા શહેરમાં પણ મેટ્રો ટ્રેન ચાલશે જેના દ્વારા વ્યક્તિઓ અને માલસામાનની હેરફેર સરળ થઈ જશે જમીન માર્ગમાં જ અન્ય એક પેટા પ્રકાર છે તે છે રસ્તા માર્ગ રસ્તા માર્ગથી આપણે પરિચિત છીએ રસ્તા માર્ગે એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય છે તેમાં કોઈ સમયને અનુસરવું પડતું નથી તમે ઈચ્છો ત્યારે ગમે તે સ્થળથી બીજા સ્થળમાં તમે ગમે તે દિશામાંથી બીજા દિશામાં પોતાની મરજી મુજબ જઈ શકો છો એટલે સ્થળમાં દિશામાં ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે જે અન્ય વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી જેમ કે ટ્રેન તેના સમય અનુસાર ચાલશે હવાઈ માર્ગ પણ વિમાનો પણ તેના સમય અનુસાર ચાલશે એટલે એ અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી પરંતુ રસ્તા માર્ગમાં આ સુવિધા તમને મળે છે રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપવી શક્ય બને છે આ ઉપરાંત રસ્તા માર્ગ પર બસો ચાલે છે ટ્રકો ચાલે છે એ પણ તમે જાણો જ છો બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વાહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે જ્યારે ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે એમ તો લાંબા અંતર માટે પણ ટ્રકો ઉપયોગમાં લેવાય છે પણ તે મોંઘું પડે છે વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ અવાજ પ્રદૂષણ ટ્રાફિક જામ પાર્કિંગ એવા પ્રશ્નો પણ ઉદભવે છે આથી ઘણા બધા શહેરોની અંદર બીઆરટી બીઆરટીએસનો ઉપયોગ શરૂ થયો છે બી પણ આપણા શહેરમાં તમે જોઈએ જ છે બી આર ફૂલ ફોર્મ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પરીક્ષામાં પૂછી શકાય છે બી આર ફૂલ ફોર્મ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો છે આવી બસો માટે ખાસ રસ્તાઓ અનામત રાખવામાં આવ્યા છે તમે જોયા જ હશે બી આર રસ્તા અને તે ખૂબ ઝડપથી શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે તેનો જે ભાડું હોય છે તે પણ સસ્તું હોય છે અને બે બસો વચ્ચેનો સમયગાળો ઓછો રાખેલ હોય છે એટલે સેવાનું સાતત્ય જળવાઈ રહે છે જેમ કે એક બસ જાય છે તો તરત જ થોડીક વારમાં એની પાછળ બીજી બસ આવી જાય છે એટલે કોઈ વ્યક્તિ એક બસ ચૂકી જાય તો થોડીક જ વારમાં બીજી એને બસ મળી શકે તો તે આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે અને ઓછા ખર્ચે જઈ શકે છે વહન કરી શકે છે હાલ ગુજરાતમાં અમદાવાદમાં સુરત અને રાજકોટ જેવા શહેરોમાં આવી બસની સેવાઓ ઉપલબ્ધ બની છે પાંચમો જે માર્ગ છે વાહન વ્યવહારનો પ્રકાર છે તે છે જળમાર્ગ જળમાર્ગે દ પ્રાચીન સમયથી જ વેપાર થતો રહ્યો છે દરિયો હોય સરોવર હોય નહેર હોય નદી હોય એ જુદા જુદા જળમાર્ગના પ્રકારો છે આવા જળમાર્ગોમાં હોળી વહાણ કે અન્ય સાધનોથી જળમાર્ગે વાહન વ્યવહાર થાય છે જેમ કે સ્ટીમર છે મોટી બોટ હોય છે અને હવે તો હોવર ડ્રાફ્ટ અને ફેરી ફેરીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન બંને હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવર ડ્રાફ્ટનો ઉપયોગ થાય છે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી એક બાજુ પાણી હોય ને બીજા બાજુ સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવર ડ્રાફ્ટનો ઉપયોગ થાય છે મોટા બે ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે નહેર પણ તમે ઘણા બધાએ જોઈ જ હશે મોટા ડેમમાં જે પાણી ભરવામાં આવે છે તેને નહેર દ્વારા જુદા જુદા શહેરો અને ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે છે ખેતરો સુધી પાણીને પહોંચાડવામાં આવે છે તો તે પણ એક પ્રકારનો જળમાર્ગ છે આવી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે એમ તો જોવા જઈએ તો જળમાર્ગ તે સસ્તું પડે છે પરંતુ બીજા પ્રકારો કરતાં તે થોડું ધીમું છે છતાં આજના જમાનામાં આધુનિક એન્જિનોના કારણે બહુ જ મોટા જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે પહેલાંના સમયમાં જે વાહનોનો ઉપયોગ જળમાર્ગમાં થતો હતો તે ધીમા હતા જ્યારે આજના સમયની અંદર આધુનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે પહેલાંની તુલનામાં આજના જમાનામાં જે આધુનિક એન્જિનોનો ઉપયોગ થાય છે તેને ઝડપથી કાર્યક્ષમ રીતે માલસામાન્ય એક સ્થળેથી બીજા સ્થળે મોટા જથ્થામાં પહોંચાડી શકાય એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો છે હવાઈ માર્ગમાં શું સુવિધા મળે છે તેમાં ઝડપથી વહન થાય છે તે સુવિધા મળે છે તેથી તે મોંઘો છે જ્યારે જળમાર્ગે જે માલસામાન્ય એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે તે ધીમું જાય છે પણ પ્રમાણમાં તે સસ્તું પડે છે તે સમય વધુ લે છે દરિયાખા કાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે આપણા શહેરમાં પણ ફેરી સર્વિસ શરૂ થઈ ચૂકી છે જેમાં દરિયા કિનારા દ્વારા વહન કરવામાં આવે છે માલસામાન અને માણસોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાય છે પાઇપલાઇન દ્વારા વહન તે વાહન વ્યવહારનો છઠ્ઠો પ્રકાર છે પાઇપલાઇન દ્વારા પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશોનો વહન કરવામાં આવે છે તેની માટે પાઇપલાઈનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે એમાં પ્રવાહી કચરાનો નિકાલ તમે ગટર લાઇન તો જોઈ જ હશે એ ઉપરાંત પાણી આપણા ઘરોમાં જે પાણી આવે છે તે પાઇપલાઇન દ્વારા જ આવે છે એ ઉપરાંત પેટ્રોલિયમ છે કુદરતી ગેસ છે વગેરે માટે પણ આવા પાઇપલાઇનનો ઉપયોગ અને એવી વ્યવસ્થા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ઉદાહરણ લઈએ તો હજીરા આપણા શહેરમાં છે ત્યાંથી લઈને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એટલે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવી છે એટલે આટલા લાંબા અંતર સુધીની પાઇપલાઇનોનો ઉપયોગ થાય છે ગેસ પરિવહન માટે ભારતમાં અસમ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરેનું આ પેદાશોનું પરિવહન પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરવામાં આવે છે તો આ જોયા આપણે વાહન વ્યવહારના પ્રકારો વિદ્યાર્થીની મિત્રો આ ચેપ્ટર અહીં સમાપ્ત થાય છે અન્ય સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ